तो आरटीआई एक्टिविस्ट अमित जेठवा हत्या केस में आज सीबीआई कोर्ट चुकादो आपी शके छे। वर्ष 2010 में 20 जुलाईए खांभाना आरटीआई एक्टिविस्ट और खनिज माफिया सामे जंगे चढ़ेला अमित जेठवा की हत्या थी थी। अमदावाद हाईकोर्ट सामे 20 जुलाई ना रोज पॉइंट ब्लैंक गोली मारी तेनी हत्या करवामां आवी हती, जेनो आक्षेप पूर्व सांसद दीनू बोघा अने तेना भत्रीजा शिवा सोलंकी पर हतो, जेने लईने सीबीआई तपास करवामां आवी अने 6 सप्टेम्बर 2010 ना रोज हत्या माटे सोपारी आपवा बदल शिवा सोलंकी नी धरपकड थई हती। तो नवेम्बर 2013 मां सीबीआई द्वारा दीनू सोलंकी पण सीबीआई ना हाथे झड़पाई गयो हतो। भाजपना पूर्व सांसद दीनू बोघा सोलंकी सहित ना 7 आरोपीओनी आ हत्या केसमां धरपकड थई छे, जेमां आरोपी तरीके शैलेश पंड्या, उदाजी ठाकोर, शिवा पचाण, शिवा सोलंकी, पोलिस कोंस्टेबल बहादुरसिंह वाढेर, संजय चौहान नो समावेश थाय छे। तो आंगे वधु माहिती आपी रह्या छे संवाददाता दर्शल रावल। दर्शल, बहुचर्चित अमित जेठवा केस मामले आजे कोई सुनावणी थशे अने चोक्कस कोई निर्णय आवशे तेवी पण शक्यताओ सिवाय रही छे, वधु शुं अपडेट आपने मळी रह्या छे? શિવાની બહુ ચર્ચિત આ જે કેસ રહ્યો હતો અને જે અમિત જેઠવા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ખનિજ માફિયાની સામે જે જંગ લડનાર છે, ત્યાં ક્યાંક જે છે આ વસ્તુને જ લઈને આ પ્રકારની આખી ઘટના બની હતી, જેમાં જે કહી શકાય છે કે દીનુ બોઘા અને તેના ભત્રીજાએ આખું આ જે ષડયંત્ર રચ્યાનું એક સામે આવ્યું હતું। સીબીઆઈની તપાસ ચાલી હતી સ્થાનિક પોલીસ બાદ, એટલે કે કહી શકાય છે કે આ એક બહુ ચર્ચાસ્પદ કેસ રહ્યો હતો અને તે સમય દરમિયાન જે પ્રકારની તપાસ ચાલી હતી, 9 વર્ષ જેટલો સમય થયો છે અને આ જ સમય દરમિયાન અનેક જગ્યા ઉપર સુનાવણી થઈ છે। આ કહી શકાય છે કે જેટલા 7 જેટલા આરોપી જે દીનુ બોઘા સહિત જે શિવા જે સોલંકી તેની સહિત 7 જેટલા આરોપી સામે આ તે કેસ ચાલ્યો હતો, જેમાંથી જે તમામ લોકોને કદાચ કહી શકાય બેલ પણ મળી ચૂક્યા છે, પરંતુ હવે આ કેસના ચુકાદાની વાત જે છે અત્યારે જે પ્રકારે આજે સુનાવણી છે તેમાં ક્યાંક ચુકાદો આવી શકે છે, પરંતુ ચર્ચાસ્પદ કેસ રહ્યો છે। ચોક્કસથી એક મહત્વના નિર્ણય અહીંયા આજે થઈ શકે છે અને તેને જોતા તમામની અહીંયા એક નજર મંડાયેલી છે કે આજે આખરે શું ચુકાદો આવી શકે, શું નિર્ણય આવી શકે છે। પરંતુ જે પ્રકારની આખી ઘટના બની હતી પોઈન્ટ બ્લેક થી અહીંયા જે કહી શકાય છે કે અમિત જેઠવાને ગોળી મારીને અહીંયા હત્યા કરવામાં આવી હતી, ક્યાંક જે છે કૌભાંડો બહાર ના આવે તેને લઈને કદાચ આ પ્રકારનું એક ષડયંત્ર રચવામાં આવતું, આ પ્રકારની ઘટના બની હતી। કહી શકાય છે કે ઘણા મોટા માથા સામે પણ અહીંયા એક ક્યાંક સવાલો પણ ઉભા થયા હતા, એટલે કે ખૂબ ચર્ચાસ્પદ કેસ રહ્યો હતો અને હવે આ જે કેસને જે ક્યાંક આજે ચુકાદો આવી શકે તેને જોતા અત્યારે કહી શકાય છે કે જે સેશન કોર્ટ જે સીબીઆઈ કોર્ટ જે છે ત્યાં અત્યારે આ તમામ કેસ ચાલશે અને ત્યાં કહી શકાય છે કે બપોર બાદ આ અંગે એક નિર્ણય આવી શકે છે। તે નિર્ણય બાદ ખ્યાલ આવશે કે આખરે શું આખરે જે છે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે, શું ચુકાદો આવી શકે છે, શું નિર્ણય લેવાય છે। શિવાને બિલકુલ દર્શક આગળ